સ્વાધ્યાય 12.2 દાખલા નંબર 5 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ પહેલું ચાપની લંબાઈ, બીજું ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ, ત્રીજું અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. તો પહેલાં શું કરશું, આપણે વર્તુળ દોરીએ. વર્તુળની ત્રિજ્યા છે 21 સેમી. આ થઈ ગયું વર્તુળ. બરાબર. એનું કેન્દ્રને આપણે કહી દઈએ ઓ છે. એનું એક ચાપ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે. તો આમ માની લો કે આ એક ચાપ છે, ચાપને નામ આપી દઈએ એ બી. તો એ કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે, એટલે આ ખૂણો થશે 60 અંશનો. હવે એવું કીધું તેને અનુરૂપ ચાપની લંબાઈ. હવે ઓ એ અને ઓ બી શું થશે, ત્રિજ્યા. તો એનું માપ આવશે 21. બરાબર છે. હવે ચાપની લંબાઈ, તો ચાપ એટલે આ થશે ચાપ. બરાબર છે. એ બી આ ચાપ થશે અને આ દોરીએ ને જીવા થશે. બરાબર છે. તો આ જીવા છે અને આ ચાપ છે. તો ચાપની લંબાઈ, તો ચાપની લંબાઈ માટેનું સૂત્ર હતું થીટા ભાગ્યા 360 ગુણ્યા પરિઘ. બરાબર. એના પરથી ચાપની લંબાઈ આવશે. પછી ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આખો વૃત્તાંશ થશે એનું ક્ષેત્રફળ. તો એના પણ સૂત્ર છે આપણી પાસે, થીટા ભાગ્યા 360 પાઈ આરનો વર્ગ. અને ત્રીજું અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. બરાબર. અહીંયા વૃત્તખંડ કયો બનશે તમે જોશો તો. હવે અહીંયા કીધું અનુરૂપ જીવા વડે, તો અનુરૂપ જીવા એટલે આવશે એ બી. તો એના વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ, તો આ જે વૃત્તખંડ છે એનું ક્ષેત્રફળ શોધો. તો કેવું રીતે શોધો છો, તો વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. બરાબર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ. બરાબર. તો એ શોધીશું એટલે આપણને મળશે. બરાબર. તો પહેલાં આપણે એક એક કરીને શરૂ કરીએ. પહેલું શું કીધું છે, ચાપની લંબાઈ. તો અહીંયા ચાપની લંબાઈ એનું સૂત્ર થીટા ભાગ્યા 360 ગુણ્યા પરિઘ 2πr. બરાબર. કિંમત મુકતા જે ખૂણો છે 60 ભાગ્યા 360 2πની જગ્યાએ 22/7 અને ત્રિજ્યા 21. સાદરૂપ આપીએ 7 × 21, 0 0 ગયા, 6 6 36, 3 2 6 3 3 ગયા. બરાબર. તો ચાપની લંબાઈ આવે છે 22 સેમી. તો પહેલો જવાબ આવી ગયો. બરાબર. બીજું કીધું ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. બરાબર. તો આખો વૃત્તાંશ આવશે ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો આના જેવું જ સૂત્ર છે, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આર સ્ક્વેર. બરાબર. વર્તુળનું ક્ષેત્રફળ ખૂણો છે 60 ભાગ્યા 360, પાઈની જગ્યાએ 22/7, ત્રિજ્યા 21. બરાબર. 7 × 21, 0 0 ગયા, 6 6 36, 3 2 6 2 × 11. બરાબર. તો ગુણાકાર કરશો ને તો જવાબ આવશે 231 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. તો આ બીજો જવાબ આવી ગયો. હવે ત્રીજું શોધવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો એના માટે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર. હવે આ ત્રિકોણમાં કેવું છે, આ બે ત્રિજ્યા છે એટલે આ સમદ્વિ બાજુ ત્રિકોણ છે. બરાબર. તો સમદ્વિ બાજુ ત્રિકોણના બે ખૂણા સરખા થાય, એટલે આ બે ત્રિજ્યા સરખી છે તો આ બે ખૂણા સરખા થશે. આ ખૂણો 60 છે તો આ પણ થશે 60 અને આ પણ થશે 60. તો આ કયો ત્રિકોણ થઈ ગયો, સંબાજુ ત્રિકોણ. સંબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણા 60 અંશના હોય. બરાબર છે. તો આપણને આનું માપ મળી ગયું પાયાનું. બરાબર. અને વેધ શોધો હોય તો આ લંબ લઈએ તો આ 30 અંશ થશે. બરાબર. તો એના આધારે આપણે વેધનું માપ પણ શોધી શકીએ. બરાબર. તો આપણે એ રીતે જઈએ. બરાબર છે. તો પહેલાં શું લખીશું, ત્રિકોણ ઓ એ બી સમબાજુ ત્રિકોણ છે. તો આ જે એ બી છે ને એનું માપ થશે ઓ એ અને ઓ બી જેટલું, તો થશે 21 સેમી. બરાબર. તો એ બી મળી ગયું 21 સેમી. બરાબર. પાયો મળી ગયો ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે. હવે આપણે વેધનું શોધવાનું. બરાબર. હવે આ મધ્યબિંદુ થશે. બરાબર. તેને કહીએ એમ.
તો પાયથાગોરસના પ્રમેય પરથી શું થશે? એમ નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ થશે ઓ એ નો વર્ગ. બરાબર છે, કારણ કે કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણમિતિ વિધેય પણ વાપરી શકીએ ગુણોત્તર, સાઇન કોસ ટેન થીટા. બરાબર, એના કરતાં આ સારું રહેશે. તો પાયથાગોરસના પ્રમેય પરથી એમ નો વર્ગ વત્તા ઓ એમ નો વર્ગ બરાબર ઓ એ નો વર્ગ. બરાબર, આનું સાદરૂપ આપશો ને તો ઓ એમ ની કિંમત આવશે 21 નો વર્ગ ઓછા 21 બાય 2 નો વર્ગ. બરાબર, તો એ શું આવશે? 3 21 નો વર્ગ ભાગ્યા 4. બરાબર, આના પરથી આપણે શોધવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણ ઓ એ બીનું ક્ષેત્રફળ હાફ પાયો ગુણ્યા વેધ કરીશું તો ઓ એમ ગુણ્યા એ બી, તો જવાબ આવશે 441 વર્ગમૂળમાં 3/4 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર, વૃત્તખંડનું ક્ષેત્રફળ તો આમાંથી આ બાદ કરી દઈએ એટલે મળી જશે. બરાબર, તો વૃત્તખંડનું ક્ષેત્રફળ 231 ઓછા 441 વર્ગમાં 3/4 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર, હવે લસા લેવો તો લઈ શકો છો, પાછળ આ જવાબ આપેલો છે. તો આ સાચો જવાબ